હલો ફ્રેન્ડ્સ જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે માત્ર અડધો કપ જેટલા ચણાના લોટમાંથી તમે આ ટેસ્ટી અને ચટાકેદાર કાઠિયાવાડી સ્ટાઇલથી લાઈવ ગાંઠિયાનું શાક બનાવી શકો છો તો ચાલો બેને બદલે ચાર રોટલી ખવાઈ જાય એવું કાઠિયાવાડી ગળાઈવ ગાંઠિયાનું શાક બનાવવાનું શરૂ કરીએ હલો ફ્રેન્ડ્સ દિપાલી ડિશિસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લાવ ગાંઠિયાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ આપણે ચણાના લોટની પેસ્ટ બનાવી લઈએ તો એના માટે માત્ર અડધો કપ જેટલા ચણાના લોટ મેં અહીં પેસ્ટ બનાવવા માટે લીધો છે તમારે જેટલું શાક બનાવવાનું હોય એ પ્રમાણે તમે લઈ શકો છો હવે એમાં શાકમાં એડ થતાં બધા જ મસાલા એડ કરી દઈએ તો સૌ પ્રથમ એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું ત્યારબાદ તીખાશ માટે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું ગાંઠિયાનો કલર સરસ આવે એના માટે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈશું અને સાથે ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું હવે અડધી ચમચી જેટલા અજમાને હાથની મદદથી મસડીને એડ કરી દઈશું એટલે આપણે બનાવેલું શાક પચવામાં સરળ બની જાય હવે બધા ડ્રાય મસાલાને એક એકવાર સ્પૂનની મદદથી લોટમાં સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે અડધો કપ જેટલો ચણાનો લોટ લીધો છે એટલે એનાથી અડધું જેટલું પાણી એડ કરવાનું છે તો પહેલાં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને મિક્સ કરતા જશું અહીં આપણે થોડી ચણાના લોટની કઠણ પેસ્ટ બનાવવાની છે માટે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને પેસ્ટ બનાવી લેવી આ લોટમાં આપણે તેલ એડ નથી કરવાનું કેમ કે તે તેલ એડ કરશો તો ગાંઠિયા શાકમાં એડ કરતી વખતે પોચા થઈ જશે અને તૂટી જશે માટે કડક રહે એ માટે આપણે તેલ એડ નહીં કરીએ હવે અત્યારે આપણે બનાવેલી પેસ્ટને સાઈડ પર રાખી દઈશું અને ગેસ ચાલુ કરી એના પર એક કડાઈ લઈ લઈશું હવે કડાઈમાં લગભગ ત્રણ ચમચી જેટલું તેલને ગરમ કરવા મૂકીશું કાઠિયાવાડી શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે પણ તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો અહીં હું ત્રણ વ્યક્તિ માટે શાક બનાવી રહી છું તેલ આપણું થોડું ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને જીરું સાંતળી જાય ત્યારબાદ એક તમાલપત્ર અને સૂકું લાલ મરચું એડ કરી દઈશું હવે આઠથી દસ જેટલી લસણની કરડીને મેં ઝીણી સમારી લીધી છે અને સાથે જ એક એક જેટલા આદુના ટુકડાને ગ્રેડ કરી લીધું છે આ બંને વસ્તુને તેલમાં એડ કરી અને થોડી સેકન્ડો માટે સાંતળી લઈશું એટલે લસણનો સરસ ટેસ્ટ તેલમાં બેસી જાય ગાંઠિયાનું શાક બનાવવા માટે તમે ગાંઠિયાને પહેલાં ફ્રાય કરી અને ત્યારબાદ એનું શાક બનાવી શકો છો પણ અહીં આપણે લાઈવ ગાંઠિયાનું શાક બનાવી રહ્યા છીએ માટે પહેલાં પેસ્ટ બનાવી અને ત્યારબાદ એમાં ગાંઠિયા બનાવીશું તો એક મોટી સાઇઝની ડુંગળીને ચોપરમાં ઝીણી ચોપ કરી લીધી છે એને કઢાઈમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું હવે ડુંગળી આપણી ટ્રાન્સપરન્ટ થાય એટલે કે સાવ સોફ્ટ બની જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું અહીં તમે ડુંગળીને જોપ કરવાને બદલે એની પ્યોરી પણ એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે લગભગ ત્રણ મિનિટ પછી આપણી ડુંગળી સરસ સોતે થઈ ગઈ છે હવે શાકનો સ્વાદ સો ગણો વધારતી આપણે લસણની ચટણી એડ કરીશું આ લસણની ચટણી સૂકું લાલ મરચું અને લસણને થોડું મીઠું એડ કરી ખાંડણી દસ્તાની મદદથી મેં ખાંડી લીધી છે એ એક ચમચી જેટલી એડ કરી દઈશું અને એને પણ તેલમાં સારી રીતે મિક્સ કરી દઈશું તમારે જો આ લસણની ચટણી એડ ના કરવી હોય તો એને બદલે લીલા મરચાંને કટ કરી અને એડ કરી શકો છો તો લસણ અને ડુંગળીની તેલમાં બધી જ કચાસ દૂર થઈ જાય ત્યારબાદ આપણે બેડ મીડિયમ સાઇઝના ટમેટાને મિક્સર જારમાં પ્યોરી કરી લીધી છે તે એડ કરી દઈશું હવે આ ટમેટાની પ્યોરીને બાકીના મસાલા સાથે મિક્સ કરી દઈશું અને આ બધા મસાલામાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી એને કૂક કરી લઈશું તમે ઢાંકીને પણ કૂક કરી શકો છો ફ્રેન્ડ્સ બીજા ટેસ્ટી કાઠિયાવાડી શાકની રેસીપી તમને જોવી ગમતી હોય તો મારી ચેનલમાં કાઠિયાવાડી શાકની રેસીપી નામના ફોલ્ડરમાં તમે જોઈ શકશો તો સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર લગભગ ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી શાક માટેની ગ્રેવી સરસ કૂક થઈ ગઈ છે એમાંથી તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો હવે એમાં ડ્રાય મસાલા એડ કરી લઈએ તો સૌ પ્રથમ આપણે ચપટી જેટલો હળદર પાવડર એડ કરીશું સાથે એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કરીશું અને શાકનો કલર એકદમ સરસ આવે એના માટે એક ચમચી જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું નમક આપણે લાસ્ટમાં એડ કરીશું અત્યારે આ બધા જ મસાલાને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી દઈશું અને મસાલાને પાંચથી આઠ સેકન્ડ માટે સ્લો ગેસની ફ્લેમ પર કૂક કરી લઈશું શાકનો એકદમ સરસ કાઠિયાવાડી ટેસ્ટ આપવા માટે અડધા કપ જેટલા દહીંને સારી રીતે ફેટી લીધું છે હવે એને ફેટેલા દહીંને આપણે કઢાઈમાં એડ કરી દઈશું અહીં ઘરનું જમાવેલું મોડું દહીં લીધું છે જો તમારી પાસે દહીં અવેલેબલ ના હોય તો એક ગ્લાસ જેટલી છાશને પણ એડ કરી શકો છો હવે ગેસની ફ્લેમ થોડી હાઈ કરી અને સતત ચલાવતા જઈ અને આપણે દહીંને સારી રીતે ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું એટલે દહીં આપણું ફાટે નહીં અને સરસ મિક્સ થઈ જાય જો તમે છાશ કે દહીં ગમે તે એડ કરવાના હોય તો તમારે નમક પહેલેથી એડ નહીં કરવાનું એટલે છાશ કે દહીં નાખ્યા બાદ એ ફાટશે નહીં તો આપણી ગ્રેવી એકદમ પરફેક્ટ સોતે થઈ ગઈ છે જરા પણ કાચી નહીં રહી તો હવે એમાં દોઢ ગ્લાસ જેટલા પાણીને ગરમ કરી અને રાખ્યું હતું એને કઢાઈમાં એડ કરી દઈશું અહીં ગરમ પાણી એડ કરવાથી શાકનો કલર જળવાઈ રહે છે અને શાક થોડું જલ્દીથી બની જાય છે તો તમને જે પ્રમાણે ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે અથવા તો જેટલો ચણાનો લોટ લીધો હોય એનું ત્રણ ગણું પાણી આપણે એડ કરવાનું છે હવે પાણી અને ગ્રેવીના ભાગનું નમક એડ કરી દેવાનું છે ચણાની લોટની પેસ્ટમાં આપણે એમાં નમક એડ કરેલું જ છે માટે અત્યારે શાક પૂરતું જ નમક એડ કરવાનું છે હવે આપણે આ શાકના રસાને સારી રીતે ઉકળવા દેવાનું છે એકવાર સરસ ઉકળી જાય ત્યારબાદ જ આપણે એમાં ગાંઠિયા બનાવવાનું ચાલુ કરવાનું છે જો ગ્રેવી કે પાણી ઠંડુ હશે તો ગાંઠિયા સારા શેપમાં નહીં આવે અને નીચે જઈ અને ભેગા થઈ જશે તો આ રીતે જે તળવા માટેનો ઝારો આવે છે એ મેં લીધો છે તમે એના બદલે આદું ખમણવા માટેની ખમણી કે પછી આપણે ગાજર અને દૂધીને ખમણવા માટેની ખમણી આવે છે તેનો ઉપયોગ પણ કરી શક્યો હવે ગાંઠિયા પાડતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે નહીતર શાકમાંથી જે વરાળ આવશે એનાથી હાથ દાજી જશે તો આ રીતે હાથેથી ચણાના લોટની પેસ્ટ લઈ અને અંદરથી બહારની બાજુ આ રીતે ઘસતા જઈ અને ગાંઠિયા પાડી લેવાના છે જો તમારે ગાંઠિયાની સાઇઝ થોડી નાની રાખવી હોય તો આદું ખમણવા માટેની જે નાની ખમણી આવે છે એની મદદથી પણ આ રીતે ગાંઠિયા પાડી શકો છો એ થોડા સાઈઝમાં નાના બનશે તો એક જ જગ્યાએ ગાંઠિયા ના પાડતા કઢાઈમાં બધી બાજુ ચારાની મદદથી ગાંઠિયા પાડી લેવા અને ગરમ પાણીમાં પડતાની સાથે જ એનો ગાંઠિયા બફાય અને એનો શેપ આવી જશે તમે આ જ રીતે ચમચીની મદદથી પેસ્ટ લઈ અને ગાંઠિયા પાડી શકો છો પણ એના કરતાં હાથ કરતાં વધારે સારી રીતે મોટા ગાંઠિયા પડે છે બધી પેસ્ટમાંથી ગાંઠિયા પડી જાય ત્યારબાદ થોડીવાર માટે એને શાકને ટચ નથી કરવાનું નહીતર ગાંઠિયા તમારા તૂટી જશે અને જો ચલાવો તો હળવે હાથે એને ચલાવવાનું છે શાક જો તમને થોડું ખાટું લાગતું હોય તો તમે અહીં એક ચમચી જેટલી ખાંડ એડ કરી શકો છો હવે આપણે ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે એને કૂક કરી લેવાનું છે તો લગભગ ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે ગાંઠિયા આપણા બફાઈને સરસ ફૂલી ગયા છે તો હવે એમાં લીલી સમારેલી કોથમીર એડ કરી દઈશું તમે જોઈ શકો છો કે બધા જ ગાંઠિયા સરસ છૂટા છૂટા છે કેમ કે આપણે એને ગરમ પાણીમાં પાડ્યા હતા તમે આ શાકને ગરમા ગરમ રોટલી પરોઠા કે પછી રોટલાની સાથે સર્વ કરી શકો તો ફ્રેન્ડ્સ તમને મારી આ કાઠિયાવાડી લાઈવ ગાંઠિયાના શાકની રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો એના માટે એક લાઈક જરૂરથી કરજો મળીએ આવી જ નવી હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી ઇટ હેલ્ધી કૂક હેલ્ધી